આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલી સન પેટ્રોકેમિકલ્સ કંપનીએ પર્યાવરણ અને નાગરિકોને અકલ્પનીય નુકસાન પહોંચાડી 10 કિલોમીટરનો રોડ બાંધી લીધો છે. અને આ સરકારી બાબુ હતા જે ઊંઘતા રહ્યા છે. જ્યારે આ મામલો ઉજાગર થયો ત્યારે ઊંઘમાંથી ઉઠેલું કલેક્ટર તંત્ર, ખનિજ વિભાગ, જીપીસીબી અને ફોરેસ્ટ સહિતના વિભાગો સફાળા બેઠા તો થયા, પરંતુ મહાકાય સન પેટ્રોકેમિકલ્સ કંપની સામે કાર્યવાહીનો દંભ માત્ર કરતા હોય તેવું જણાઈ રહ્યું છે. ખંભાતના અખાત તરીકે ઓળખાતા આ વિસ્તારમાં દરિયાઈ પટ્ટી હોય, સીઆરઝેડના નિયમો લાગુ પડે અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગનું પણ સીધું જ નિયંત્રણ રહે છે, પરંતુ ભેદી રીતે ખાનગી કંપનીએ 10 કિલોમીટર લાંબો રોડ બનાવી લીધો. આ ઘટના હવે પ્રકાશમાં આવી, જેના કારણે તંત્રની કામગીરી પર સવાલો પેદા થવા લાગ્યા છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસ્યા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખંભાતના અખાત આસપાસ સીઆરઝેડ લાગુ પડે છે, જ્યાં પર્યાવરણના કેટલાય નિયમો છે, જેને નેવે મૂકી સન પેટ્રોકેમિકલ્સ કંપનીએ 10 કિલોમીટર જેટલો લાંબો કથિત રીતે ગેરકાનૂની રોડ બનાવી લીધો. અને કલેક્ટર તંત્ર, રેવન્યુ વિભાગ કે ફોરેસ્ટ વિભાગ તો ઠીક, પરંતુ જીપીસીબી કે જે સીઆરઝેડનો ખ્યાલ રાખો તેમની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ, તેમને પણ ખબર નથી. આ મામલે સન પેટ્રોકેમિકલ્સે આચરેલા કથિત કૌભાંડ બાબતે સર્કલ ઓફિસર મુકેશ ડામોરે જણાવ્યું હતું કે કંપની દ્વારા કોઈ પણ જાતની પરવાનગી લેવામાં ના આવી હોય, ખોદકામ માટેની મશીનરી સહિત બોટ અને સ્ટીમરને સીઝ કરવામાં આવ્યા છે. ખંભાતના દરિયા કિનારે વડગામ ખાતે સિકોતર માતાના મંદિર પાસે દરિયાઈ વિસ્તારમાં સન પેટ્રોકેમિકલ્સ દ્વારા ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતની પરવાનગી વગર ખોદકામ કરવામાં આવ્યું હતું, જે અમારી મામલતદાર ઓફિસે જાણ થતાં અમુ સ્થળ ઉપર મુલાકાત લેવા આવેલા. તો એ વખતે કામ ચાલુ હતું, તો અમે કામ બંધ કરાવેલ અને બે હિટાચી હતા એ બંને દરિયા વિસ્તારમાંથી બહાર કાઢવા માટે કીધું અને બહાર કઢાવી દીધા છે. અને સ્થળ ઉપર બીજા બે ક્રેન હાજર છે, બોટ છે, મોટી સ્ટીમર છે, એ તમામ વાહનો સીઝ કરવામાં આવેલા છે. ગેરકાયદેસર ખનન કરી દરિયાકાંઠે રોડ બનાવી લેવાના કૌભાંડ બાબતે મદદનીશ ખનિજ અધિકારીએ જણાવ્યું હતું કે સન પેટ્રોકેમિકલ્સની આ પ્રવૃત્તિની જાણ થતાં ખનિજ વિભાગે સન પેટ્રોકેમિકલ્સને ₹6,10,00,000 દંડ પણ ફટકાર્યો છે. કંપનીને પેટ્રોકેમિકલ્સની લીઝ આપવામાં આવી હતી, તે માટે એ લોકોને ત્યાં પહોંચવા માટે એક રસ્તો બનાવેલો હતો અને એક સર્વે નંબરમાંથી એ લોકોએ માટી કાઢીને એ સર્વે નંબરમાં માટીનું એ લોકોએ પુરાણ કરીને રોડ બનાવેલો હતો અને કંપની અમને એ પ્રમાણેનું ઇન્ટિમેશન આપ્યું હતું. ત્યારબાદ અમે તપાસ કરતા સમગ્ર જે રસ્તો બનાવ્યો હતો તે કોમર્શિયલ પર્પઝ માટે બનાવેલો હોય અને એનું અમે માપણી કરી અને જે પણ એના પૈસા ભરપાઈ કરવાના થતા હતા તે પૈસા ભરપાઈ કરવા માટે કંપનીને અમે નોટિસ આપી હતી. તો કંપની દ્વારા અંદાજિત ₹6,10,00,000 રૂપિયાનો દંડ ભરપાઈ કરેલ છે. દરિયાઈ પટ્ટી અને પર્યાવરણને સન પેટ્રોકેમિકલ્સે પહોંચાડેલા નુકસાન બાબતે જે સીધા જવાબદાર છે તે જીપીસીબીના આણંદના રિજિયોનલ ઓફિસર માર્ગી પટેલે જણાવ્યું છે કે સન પેટ્રોકેમિકલ્સ ઓફસાઇટ વેલ લાવી રહી છે, માટે તેની કામગીરી માટે આ રોડની કામગીરી તેઓ કરી રહ્યા હોઈ શકે. સ્પેસિફિકલી આ સન પેટ્રોકેમિકલ્સની જે વાત કરો તો તેઓનો એક ઓફસાઇટ વેલ આવી રહ્યા છે ખંભાત રિજિયનમાં, અને ઓફસાઇટ વેલના કામગીરી માટે તેઓ દ્વારા આ રોડનું કામગીરી ચાલુ કરવામાં આવેલી હોઈ શકે. સીઆરઝેડ નોટિફિકેશન અંતર્ગત તેઓને કામગીરી અત્યારે રોકવા માટે તો ઓલરેડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ એમના અંતર્ગત વાત કરેલી છે અને અમે અમારા તરફથી પણ ઓલરેડી પત્ર લખાયેલો છે કે પરવાનગી મેળવ્યા વગર કોઈ પણ જાતની એક્ટિવિટી સીઆરઝેડ વિસ્તારમાં પરમિસિબલ નથી. જીપીસીબીના રિજિયોનલ ઓફિસર માર્ગી પટેલે જણાવ્યું એ પ્રકારે સીઆરઝેડ વિસ્તારમાં પરવાનગી મેળવ્યા વગર કોઈ પણ કામગીરી ન કરી શકાય, તો પછી સવાલ એ છે કે આટલો લાંબો નવો રોડ બની ગયો ત્યાં સુધી તમામ વિભાગો ક્યાં હતા?
પરંતુ તેના કરતાં પણ મોટો ઘટસ્ફોટ ત્યારે થાય છે જ્યારે ફોરેસ્ટ વિભાગના ડીસીએફ નમ્રતાબેન પોતાના નિવેદનમાં જણાવે છે કે અગાઉ પણ આ કંપનીના કામને રોકવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરીથી કામગીરી કરવામાં આવી છે. તો સવાલ એ છે કે એક વખત કામ બંધ કરવામાં આવ્યું હતું તો ફરીથી સન પેટ્રોકેમિકલ્સે મંજૂરી વગર કામ શરૂ કરવાની હિંમત કેમ કરી? સન પેટ્રો દ્વારા આ જે વિસ્તાર છે સીઆરઝેડમાં આવતો હતો, જેથી અમને અરજી કરી હતી કે ત્યાં એમને ઓઇલ અને ગેસ કાઢવા માટે અરજી કરી હતી, અને જે જિલ્લા લેવલની જે સમિતિ છે એમાંથી ભલામણ અમે ઉપલી કક્ષાએ મોકલી આપવામાં આવી હતી. એમના દ્વારા જે રસ્તાઓ સૂચવવામાં આવેલા એમાં અમે સૌથી ઓછું નુકસાન થાય એ રીતે વૈકલ્પિક રસ્તો બતાવવામાં આવેલો, અને એ પ્રમાણે ઉપર ભલામણ ગઈ હતી. ત્યાંથી સ્ટેટ લેવલમાંથી પણ સમિતિ આવીને આ ચકાસી ગઈ હતી, એટલે એમની જે મંજૂરી છે એ અત્યારે આવેલ નથી. અમે એમને જે ફરી એમને ચાલુ કર્યું કામગીરી એકાદ મહિના બાદ, તરત જ ધ્યાને આવ્યું, તરત પાછી બંધ કરાવી, અને અધ્યક્ષ શ્રી સીઆરઝેડના કલેક્ટર શ્રી સાહેબને અમે આ અન્વયે સૂચના આપી દીધી કે અમે કામ બંધ કર્યું છે ને અન્વયે કામગીરી યોગ્ય કાર્યવાહી કરે. પરંતુ સન પેટ્રોકેમિકલ્સના કૌભાંડની વાત આટલેથી નથી અટકતી, કારણ કે આ બાબતે પૂર્વ ધારાસભ્ય મયુર રાવલે આરોપ લગાવ્યો છે કે સન પેટ્રોકેમિકલ્સ કંપની દ્વારા સ્થાનિકો માટે બનાવવામાં આવેલા મીઠા પાણીના ચેકડેમમાંથી હજારો ગેલન પાણી ઉઠાવી જમીનમાં ઉતારી ગેસ અને ઓઇલ કાઢવામાં આવી રહ્યું છે, અને તેઓ આ બાબતે જ્યારે ધારાસભ્ય પદ પર હતા ત્યારે અનેક વખત સરકારમાં રજૂઆતો પણ કરી ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી કોની મંજૂરીથી, કોના કહેવાથી, કોના થકી એણે આ હિંમત કરી હશે મને ખબર નથી, પણ આ ચેકડેમમાંથી હજારો ગેલન પાણી ઉપાડી જમીનમાં ઉતારી અને એના પ્રોફિટ અને નફા માટે એ ગેસ ઉત્પાદન કરી રહેલ છે એવું મારી જાણમાં આવેલું છે. જે તે વખતે હું ધારાસભ્ય હતો તે વખતમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી, જળસંપત્તિ મંત્રી કે જે તે વિભાગને લાગતા ચીફ એન્જિનિયર કે જે તે વિભાગમાં અનેક વખત મેં લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે. સન પેટ્રોકેમિકલ્સે સીઆરઝેડ વિસ્તારમાં આટલો લાંબો રોડ બનાવી લીધો, સરકારી જમીનો ખોદી નાખી, અને તેના કરતાં પણ મોટું તો એ છે કે દરિયામાં ડ્રેજિંગ માટેની બોટ પણ ઉતારી દીધી અને તમામ નિયમોનો ઉલાળ્યો કરી નાખ્યો, છતાં પણ તેમના વિરુદ્ધ ખનિજ વિભાગના 6 કરોડના દંડથી વધારે કોઈ પણ કાર્યવાહી સત્તાવાર રીતે થઈ હોય તેવું જાહેર કરવામાં આવ્યું નથી. દરિયાઈ પટ્ટીમાં વન વિભાગે ઉગાડેલા હજારો મેનગ્રુવના વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું, મહેસૂલી જમીનનું નિકંદન કાઢી નાખ્યું અને સાથે પર્યાવરણનું પણ નિકંદન કાઢી નાખ્યું, છતાં પણ તંત્ર અને સરકાર સન પેટ્રોકેમિકલ્સ સામે કેમ નતમસ્તક છે તે સવાલ સ્થાનિકોના મનમાં ઉદ્ભવી રહ્યો છે. શું આ મામલે હવે કોઈ કડક કામગીરી કરી અન્ય કંપનીઓ પણ ભવિષ્યમાં આવું ન કરે કે કરવાની હિંમત ન કરે તે માટે મિસાલ કાયમ થાય તે પ્રકારના પગલાં સરકાર ભરશે, કે પછી ઉદ્યોગપતિઓ મામલે સરકાર પોતાની ચૂપ્પી રાખી બેસી રહેશે તે જોવું રહ્યું. આ જ પ્રકારના અહેવાલો સાથે ફરી જલ્દી મળીશું નવજીવન ન્યૂઝ પર. માટે આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.